31 ડિસેમ્બર ના રોજ લોકો આઠવા ગેટ થી ડુંગવાસ લંગર સુંધીના રોડ પર પરિવાર સાથે ફરવા નીકળે છે તેથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જાહેર જનતાના હિત માટે અને ટ્રાફિક નિયમન સરળતાથી ચાલે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી ડુંગવાસ રોડ પર કેટલાક સ્થળે 31 ડિસેમ્બર તારીખે સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી અને 1 જાન્યુઆરી રાત્રે 12 થી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે મળતી માહિતી પ્રમાણે અઠવા ગેટ થી ડુમસ તરફ વાહનો જઈ શકશે પરંતુ ડુમસ થી અઠવા ગેટ તરફ આવતા વાહનો વાયા જંકશન સુધી આવી શકશે વાયા જંકશન થી અઠવા ગેટ તરફ આવી શકશે નહીં આ વાહનો વાયા જંકશન થી ઉધના મગદલ્લા રોડ પર જઈ શકશે તેમજ એસકે નગર ચાર રસ્તા થી એલ એન ટી હાઉસિંગ થઈ વીઆઈપી રોડ તરફ થી શહેર પ્રવેશી શકશે એસવીએનઆઈટી સર્કલ થી મગદલ્લા ટી પોઈન્ટ સુધીના માર્ગ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં તથા યુ ટર્ન લઈ શકશે નહીં એસ ડી જૈન સ્કૂલથી બિગ બજાર તરફ અને સારૂ થી કારગીલ ચોક તરફ વાહનો જઈ શકશે નહીં એસ કે નગર ચાર રસ્તાથી કુવાડા ત્રણ રસ્તાથી ડુમસ લંગર સુધી જઈ શકશે પરંતુ એ જ રસ્તેથી આવી શકશે નહીં ડુમસ લંગર થી ચોપાટી સુધીના વિસ્તારમાં કોઈ પણ વાહનો પ્રવેશ અને પાર્કિંગ કરી શકશે નહીં એસવીએનઆઇટી કોલેજ કેમ્પિંગ એસબીઆઈ અને પોસ્ટ ઓફિસની પાછળ વાહનો પાર્ક કરી શકાશે કારગિલ ચોક સરદાર શારદાયાતન સ્કૂલની પાછળ પ્રગતિ મેદાનમાં વાહનો પાર્ક કરી શકાશે એસએમસી પાર્ટી પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં વાહનો પાર્ક કરી શકાશે કેમેરામેન સાબિર સહેજ સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ સુરત